જોન ચર્ચની જગ્યા છે અવાજ કરવાની નહીં કામ ઘણું છે વાતો ઓછી મને માફ કરો ફાધર આ છોકરાઓને જે ઘણું કામ કરવાનું છે પણ આ કેટલા નાના છે અને હવે થાક્યા પણ હશે હું સમજુ છું હું પણ એક બાપ છું આપણે આવી વાતમાં ભાવુક ન થઈ શકીએ જાઓ તમારું કામ કરો અહીંયા તો રોજના કેટલાય છોકરાઓ આવે છે એક છોડશે ને તો બીજા 10 એને બદલે અમને મળી જશે હા અરે આમનું નસીબ છે કે કામ છે એમની પાસે હા ઓ વાગ્યું તું નથી ને તો ઠીક છે અરે ત્રણ ચલો ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ ભીડ ઓછી કરો ચલો 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 જાઓ અરે જાઓ ભાઈ જો તમને ભૂખ લાગી હોય તો મારે ઘરે આવો ગરમા ગરમ ખાવાનું મળશે તમે મને નફરત નથી કરતા તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો તમે તમારા પોતાનાથી ડરો છો એ ભાગો નહીં હું તમારી રાહ જોઈશ આપણે ફરી મળીશું આ વચન છે મારું પ્રણામ બસ 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 બંધ કરો આ લડાઈ ચલો ચલો કોણ છો તમે હા અહીંયા શું કામ છે આ શું થઈ રહ્યું છે ક્યાં જાય છે બસ છે બધા જો ભાગે છે જો ભાગે છે મારી પાસે મીઠાઈ છે મીઠી મીઠી કોને જોઈએ છે ડોન બોસ્કો તમારી પાસે મીઠાઈ હા અને જ્યાં સુધી આ બધી જ વહેંચીશ નહીં હું જવાનો નથી શું ડોન બોસ્કો તમે ચોરી કરી હું પ્રાયશ્ચિત પછી કરી લઈશ પણ કમાવા માટે જંગલી જાનવરોની જેમ રસ્તા ઉપર જુગાર રમવો ગાળો બોલવી અને ઝઘડા કરવા એવું કોણે કહ્યું પણ જંગલી જાનવર તો મીઠાઈ નથી ખાતા હા એ સાચું પણ દરેક ઝઘડા માટે દંડા તો આમને જ ખાવા પડે છે ને અહીં પીઠ પર
તો અમને અમારા પૈસા પાછા મળશે કે તમે એમાંથી બધા માટે મીઠાઈ ખરીદશો ગાળો બોલવાની સજા તરીકે? શું નામ છે તારું? જોઝફ. ચાલો છોકરાઓ, ધીરજ રાખજો સાહેબ, હું તમારા માટે કંઈક ખાવાનું મોકલું છું. જોજે, આપણે એકબીજાને સમજવા લાગીશું. જુઓ છોકરાઓ, આવજો. આ જુગાર રમવું અને ચોરી કરવી તમને જંગલી જાનવર બનાવી દેશે, સમજ્યા? આ દરવાજો ખુલ્લો જ રહેશે જો તમે પાછા ફરવા ચાહો. હું એ જોઈશ. આશા રાખું છું કે તમે આવશો. હું રાહ જોઈશ. આ લો તમારા પૈસા. એ ક્યાં ગયા? આ રે. આલ્યો તમારા પૈસા, ધ્યાનથી વાપરજો અથવા બચાવજો. આવજો ફાધર. આવજો ફાધર. બાય ફાધર. બાય બાય. થોડા આવશે, થોડા નહીં આવે, હંમેશાની જેમ. શું વાત છે? કેમ ઉદાસ છો ડોન બોરેલ? આ છોકરાઓને અહીંથી પણ કાઢી મૂકશે. આ વાતની ચિંતા છે તમને? આમનું શું થશે ડોન બોસ્કો? આમની પાસે કામ નથી. આ ભૂખમારો, આ લડાઈ ઝઘડા, ચોરી લૂંટમાર, શું આનો કોઈ અંત નથી? અને કેટલાક લોકો આમને રાજનીતિના મોરા બનાવી આઝાદીના નામ પર આતંકવાદી બનાવે છે. કહેવાની કોઈ જગ્યા નથી. કષ્ટ દુઃખ જાણે રોજની વાત થઈ ગઈ છે. આ છોકરાઓ કેટલું સહન કરે છે અને આપણે એમની માટે કાંઈ નથી કરી શકતા. બસ બહુ થયો ડોન બોસ્કો, મારી જમીન ખાલી કરો. આ તમારા શેતાનોને લઈને મારી જમીનને જાણે રણ મેદાન બનાવી દીધું છે. તમારા છોકરાઓ બદમાશ ને લફંગા છે. ભાઈ બરાબર કહે છે, અમારી જમીન છે, અમને પાછી આપી દો. જો 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 સંભાળજે. હા ફાધર. અમે તમને બે બે અઠવાડિયા આપીએ છીએ આ જગ્યા ખાલી કરવા. ફરીથી કહું છું, બે અઠવાડિયા. અમે દિલગીર છીએ ડોન બોસ્કો. ગુડ બાય એન્ડ ગુડ લક. પાછા જાઓ ને ચશ્મા ધ્યાન આપો. હજી કાંઈ બગડ્યું નથી. મારા ખ્યાલથી મોટા છોકરાઓને જવા દો. નાના છોકરાઓ પર ધર્મ અભ્યાસ કદાચ શીખવી શકીએ. નહીં, હું બધાને મારી પાસે રાખીશ. બધાને મારી પાસે રાખીશ. હે ભગવાન, તું જ કે આ છોકરાઓને ક્યાં લઈ જાઉં? તું જ રસ્તો દેખાડ. ડોન ડોન બોસ્કો, મારું નામ બેનગ્રાસો સ્વામી છે. હું તોવાનો સાહુ બનાવું છું. આજે કંઈ ખરીદવું નથી. અરે ના, હું કઈ વેચવા નથી આવ્યો. તમે ડોન બોસ્કો છો ને? હા. કેમ? પણ મેં સાંભળ્યું છે કે તમે એક લેબોરેટરીની શોધમાં છો ને? નહીં, લેબોરેટરી નહીં, ઓરેટરી. માફ કરજો, પણ તમને જો એક જગ્યા જોઈતી હોય તો મારા ધ્યાનમાં છે. મારી ઓળખાણ આપો, હું ફ્રાન્સિસ્કો પિનાર્ડી, આ જગ્યાનો માલિક. આવો આવો ડોન બોસ્કો.
અહીંની હવા તાજી છે અને ઘણી જગ્યા પણ છે અહીંયા. ડોન બોસ્કો, ડોન બોસ્કો, આ ઘર તો મારું છે. તમારે માટે જે જગ્યા વિચારી છે ને એ તો ત્યાં છે. આ રહી, બસ થોડી ઠીકઠાક કરવાની જરૂર છે. આ જગ્યા સામાન રાખવા માટે ઠીક છે, વખાર તરીકે, પણ મારા કામની નથી, બહુ નીચી છે. એમાં શું મોટી વાત છે? તમે ફર્સ્ટ જરા નીચી કરી દો. શું વાત છે ડોન બોસ્કો? એક પ્રસ્તાવ છે મારો. હા, શું છે? જો તમે ફર્સ્ટ નીચી કરો 50 સેન્ટીમીટર તો હું તૈયાર છું. ઠીક છે. અને જો તમે પેલું મેદાન ભાડે આપો તો હું વર્ષના 300 રૂપિયા આપું. 320 કરી દો અને આ જગ્યા તમારી. મંજૂર, પણ હું આ રવિવારે જ મારા છોકરાને લઈ આવીશ. આવી જાઓ, બધું તૈયાર હશે. આપણી પાસે એક નાની ઘંટી જ છે, પણ ચાલશે. અને આજે પાસ્કાનો રવિવાર પણ છે અને આપણે બધા સાથે છીએ, મારા નાના દોસ્તો અને હું. બીજું શું જોઈએ? પ્રભુની આપેલી આ સૌથી મોટી ભેટ છે. ચાલો પ્રાર્થના કરીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માને. તમે લોકો રમો. Hey!
એમને પ્રેમની જરૂર છે અને એમને ખબર હોવી જોઈએ કે કોઈ એમને પ્રેમ કરે છે. અરે 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 બસ અરે બસ બસ કરો. અરે એક પાદરી માટે તમારા મનમાં આદર છે કે નહીં? ધન બસ તો હું પ્રશ્નપત્ર કાલે લઈ આવીશ. બેભાન થઈ ગયા છે. અરે શું થયું? લોહી નીકળે છે, જલ્દી. આ એક સંકેત હતો, તમારો પ્રેમ અને પ્રાર્થનાની અસર છે આ બધી. ઈશ્વર ચાહે છે કે હું જીવું થોડો વધુ, કારણ કે આપણને એકબીજાની જરૂર છે અને મને સૌથી વધુ તમારી જરૂરત છે. હું તમારો આભારી છું, મારું આખું જીવન તમારી અમાનત છે, આ મારું વચન છે. આજથી હું મારું જીવન તમને સમર્પિત કરું છું, તમને, યુવાનોને, તમને. મને તમારામાંથી એકની જરૂરત છે, બે ની, ત્રણ ની, તમારા બધાની. શું કામ કેમ ચાલે છે? બરાબર ને?
લે આ કાળાથી કોશિશ કરી જો જો તારું કેમ ચાલે તું ક્યાં ચાલ્યો ડોન બોસ્કો ક્યારે આવશે આ કાલ સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ તેઓ ભૂલી ગયા છે ના તે આવી રહ્યા છે કેમ ચાલે છે કામ ફાધર તમે આ જોયું અરે વાહ નવું છાપખાનું અને આ નવા થોડા દોસ્તો છે જે અહીં કામ કરશે બરાબર ને પણ ફાધર આ બધા માટે પૈસા ક્યાંથી આવશે આમના બાવળાઓની તાકાતથી અને પ્રાર્થનાથી આમને આપણે તૈયાર કરવાના છે એક ઉજ્જવળ ભવિષ્ય માટે હું તૈયાર છું ફાધર સરસ તું ક્યાંથી છે અમારી સાથે ફાધર અમારો પહેલો દિવસ છે એક વાતનું ધ્યાન રાખજે જ્યારે થાકી જાય ત્યારે કામ બંધ આ કારખાનું નથી તો અમારી સાથે જ સમજો જાઓ આરામ કરો ખૂબ સરસ ખૂબ સરસ નવું છાપખાનું તમે બધાનો ઉપયોગ શીખવાના છો મને તો આવડે જ છે તો તું બધાને શીખવજે શીખવીશ ને જી ફાધર ફાધર ભાડું એક મહિનામાં ચૂકવવું પડશે ઠીક છે આપણે એક મહિનામાં ચૂકવશું બે મહિનામાં ચૂકવશું ત્રણ મહિનામાં ચૂકવશું આ જો તમારે માટે ચાલો જોઈએ તો ખરા શું છે આમાં અરે વાહ વાહ બહુ સરસ આ પાદરી તો વિદ્રોહી છે હવે તો આપણા મજૂરો પણ વધુ પૈસા માંગે છે ઓછા કામ માટે પણ તે છોકરાઓ પાસે 8 કલાક જ કામ કરાવે છે એ જ તો મુસીબત છે ને પાછો રાજકારણમાં પણ નથી એ કોઈ ક્રાંતિકારી નથી સજ્જન પુરુષ છે ડોન બોસ્કોનું સમાજમાં માન છે એમણે રસ્તાના છોકરાઓને આશ્રય આપ્યો છે મારા ઘણા મિત્રોએ પણ એમને મદદ કરી છે આ દાન ધર્મ તો એક ઢોંગ છે બહુ ખતરનાક માણસ લાગે છે આપણે એનું કારખાનું હંમેશ માટે બંધ કરાવી દઈશું પણ તે આપણી વાત માનવા તૈયાર થશે સમજાવીશું આપણે અને તો પણ એના માને તો કેટલાક લોકો કઈ પણ કરશે પૈસા માટે ભગવાન ભલું કરે ગરીબોનું અમે એક ઉદાર પ્રસ્તાવ રાખીએ છીએ તમારી બધી ઉધારી અમે ચૂકવશું છોકરાઓને કારખાનામાં કામ આપશું જો તમે કારખાનું બંધ કરી દો તો આમાં તમારો જ ફાયદો છે નહીં મને મંજૂર નથી જરૂર તમે મજાક કરી રહ્યા છો તમે અમને સમજવાની કોશિશ પણ નથી કરતા તમે અમારું અપમાન કરો છો માફ કરજો મારે બીજું કંઈ સાંભળવું નથી વિચાર કરી લો હું તમારી જગ્યાએ હોત તો આટલો ઘમંડ ન કરત બાકી રાત્રે ટહેલતી વખતે ડોન બોસ્કો કંઈ પણ થઈ શકે છે મને ધમકાવવાની કોશિશ ન કરો હું એક ફાધર છું પણ તું હજુ એક બચ્ચો છો ચાલ બતાવો શું કરી લેશે ચાલ લડવું છે ને તારે ચાલ લડીએ આવ પણ તું નહીં લડે અને હું પણ નહીં લડું કારણ કે એક પાદરીની શક્તિ એના ધૈર્ય હિંમત અને એની વિનમ્રતામાં છે જોસેફ હું અહીં જ છું ફાધર
અમને બહારનો રસ્તો બતાવી આપ. કદાચ રસ્તાથી ભટકી ગયા છે. શું જોયે છે તારે? ઘણું ડરી ગયો લાગે છે. તારો માલિક ખોવાઈ ગયો છે કે શું? તને સ્વર્ગમાંથી મોકલે લાગે છે બે જીવન બચાવવા માટે. આવા સદભાગ્ય બધાના ના હોય. મારે ઘરે આવીશ ને? પણ તું તો સ્વર્ગમાંથી નથી આવ્યો લાગતો. અને તે મને મારવાની કોશિશ કરી શા માટે? મને હમણાં પૈસા આપેલા ડોન બોસ્કો, મને પૈસાની બહુ જરૂર હતી. સમજો છું. ચાલ મારી સાથે ચાલ. અને તું પણ. બેટા શાંતિ મજા આવો. તમે પિતા મારા સપનાઓ, મારી મહેચ્છાઓ તમે જાણો છો, પણ એકલા હાથે એમને સાકાર કરવા અશક્ય છે. પણ જો તમે હિંમત દાખવો અને સાથ આપો તો આપણે ચમત્કાર સર્જી શકીશું. હું તમને વચન આપું છું કે માતા મરિયમની અસીમ કૃપાથી આશ્રમ, ચર્ચ, શાળાઓ, કાર્યશાળાઓ અને ધર્મગુરુઓની સહાયતા સાંપડશે અને તમારામાંથી જ કોઈ બનશે એક બિશપ. મારી આ વાત યાદ રાખજો. માતા મરિયમની કૃપાથી આપણે સંઘ અને સંસ્થાની સ્થાપના કરી શકીશું. લાંબી વિચારણા બાદ આ પંથને મેં આપણા પીડમંટના આશ્રયદાતા સંત ફ્રાન્સિસના નામ પર સેલેશિયન સમાજ નામ આપવાનું નક્કી કર્યું છે અને આગળનો માર્ગ એ જ આપણને સુચાડશે. દુખિયારાઓ માટે એમની લાગણીથી જ્યારે હું નાનો હતો ત્યારે જમીનથી ઊંચે બાંધેલા દોરડાઓ પર ચાલી મિત્રોનું મનોરંજન કરતો.
હું સંતુલન જાળવવા માટે મારી નજર એકદમ સામે જ રાખતો અને મનની આંખ પ્રભુની તરફ. જો મેં નીચે જોયું હોત તો હું જરૂર પડી ગયો. આ સપનાઓ મારા મન ઉપર હંમેશા છવાયેલા રહે છે. ત્રણેય પેલા ઊંચા બાંધેલા તોડા ઉપર ચાલતા હોય. સોલ્યુશન્સ, હું વચન આપું છું અન્ન, કર્મ અને સ્વર્ગનું.